શું તમને ક્યારે એવો વિચાર આવે છે કે જે વિદ્યાર્થીઓ આઈઆઈએમ આઈઆઈટી આઈઆઈએસસી કે એનઆઈટી જેવી સંસ્થાઓમાં ભણે છે એ આટલા બધા હોશિયાર કેમ હોય છે? નમસ્કાર મિત્રો, સાયન્સ ઓફ લર્નિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. શું તમને ક્યારે એવો વિચાર આવે છે કે જે વિદ્યાર્થીઓ આઈઆઈએમ આઈઆઈટી આઈઆઈએસસી કે એનઆઈટી જેવી સંસ્થાઓમાં ભણે છે એ આટલા બધા હોશિયાર કેમ હોય છે? અથવા તો એમના સેલરી પેકેજીસ શરૂઆતથી જ લાખોમાં કેમ હોય છે? આ વિદ્યાર્થીઓની પરદેશમાં ખૂબ માંગ શા માટે છે? આ વિદ્યાર્થીઓ પણ ભારતના જ છે? આ વિદ્યાર્થીઓ પણ ભારતના સામાન્ય ગામડાઓ શહેરોમાં કે નાના નાના કસ્બાઓમાંથી આવે છે? તો આ સંસ્થાઓ એવું તે શું કરે છે? એમને એવું તે શિક્ષણનું કેવું ભાથું આપે છે જેથી આ વિદ્યાર્થીઓ આટલા સરસ તૈયાર થાય છે? આજે આપણે આમાં જરા ઊંડા ઉતરીએ. તો પહેલી બાબત જે આપણને સામાન્ય અભ્યાસથી સમજાય છે એ છે કે આ બધી જ સંસ્થાઓ વિદ્યાર્થીઓની પસંદગી યોગ્ય રીતે કરે છે. આ સંસ્થાઓમાં મેરિટને આધારે પ્રવેશ છે નહીં. આ બધી જ સંસ્થાઓમાં એક જબરજસ્ત અઘરી કહી શકાય એવી એન્ટ્રન્સ ટેસ્ટ છે. એટલે એન્ટ્રન્સ ટેસ્ટના 2-3-4 તબક્કાઓમાંથી ધીમે ધીમે આમ ચડાઈને ગળાઈને ઉત્તમ વિદ્યાર્થીઓ જ આ સંસ્થા સુધી પહોંચે છે. હવે જે શ્રેષ્ઠ છે એને તો માત્ર હળવી દિશા આપવાની છે, એને તો થોડા પોલિશ કરવાના છે, એટલે એનું કામ એનું નામ દીપી ઉઠશે. હવે પ્રશ્ન એમ થાય કે આપણી જે સ્ટેટ યુનિવર્સિટીઝ છે ત્યાં આવી એન્ટ્રન્સ ટેસ્ટ કેમ નથી હોતી, અને આ એન્ટ્રન્સ ટેસ્ટમાં હોય છે શું? તો આ એન્ટ્રન્સ ટેસ્ટ હોય છે એપ્ટિટ્યૂડ ટેસ્ટ, એટલે કે વલણ કસોટી. હવે પ્રશ્ન થાય કે આ વલણ એટલે શું? વલણ એટલે વ્યક્તિની જે તે વિષય અથવા ક્ષેત્રને સમજવાની આંતરિક સૂઝ અને યોગ્યતા. અત્યારે 12 ધોરણ પાસ કરીને જે વિદ્યાર્થીઓ કોલેજમાં પ્રવેશ મેળવે છે એ વિદ્યાર્થીઓ મોટા ભાગે પોતાના મામા કાકા દાદા મમ્મી પપ્પા ભાઈ બહેન કે મિત્રોના સૂચનથી એમના પ્રભાવથી જે તે ક્ષેત્ર પસંદ કરે છે. શક્ય છે કે એમનું વલણ એ હોતું નથી, એટલે પછી આગળ જતાં એ દુઃખી થઈ જાય છે. એમને પસ્તાવો થાય છે કે આ બધું મને ફાવતું નથી, હું તો કાંઈક જુદી કલ્પનાથી આમાં પ્રવેશ લીધેલો પણ અહીંયા એવું છે નહીં, એટલે જાતે થે જાપાન પહોંચ ગઈ ચીન એવી સમસ્યા એમને નડે છે. આપણી યુનિવર્સિટીઝમાં બીએ બીકોમ બીએસસી બીબીએ આવા કોર્સીસમાં અત્યારે મેરિટના આધારે જે પ્રવેશ આપવામાં આવે છે એમાં વિદ્યાર્થીઓની યોગ્ય પસંદગી થઈ શકતી નથી. એટલા માટે થઈ શકતી નથી કારણ કે મેરિટ જે છે 12મા ધોરણનું એ વિશ્વાસપાત્ર નથી. ઉદાહરણ તરીકે કોઈ વિદ્યાર્થીને 90% આવે છે 12મા ધોરણમાં કોમર્સમાં અને એ બીકોમમાં પ્રવેશ મેળવે છે એકાઉન્ટ્સમાં, તો જરૂરી નથી કે એ એકાઉન્ટ્સ વિષય માટે યોગ્ય છે. કારણ કે એના 12મા ધોરણના 90% છે એ શક્ય છે કે ચોરીથી આવ્યા હોય, અથવા બીજી શક્યતા એવી છે કે એની ગોખવાની શક્તિ જબરજસ્ત હોય એટલે પણ એ 90% આવ્યા હોય. આપણે જોઈએ છીએ કે 10મામાં આવી રીતે જે વિદ્યાર્થીને બહુ સારા ટકા આવે છે એને મા બાપ મિત્રો સગાવાલાઓ બધા એમ કહે છે કે તારા તો બહુ સારા ટકા છે, તારા તો સાયન્સમાં જ જવું જોઈએ, અને એ વિદ્યાર્થી 11-12 સાયન્સ લે છે અને 11માંથી જ ડિપ્રેશન અનુભવે છે. કારણ કે અંદરથી તો એને ખબર છે કે એ આ ટકા માટે અને આ ક્ષેત્ર માટે યોગ્ય નથી. આવી બધી પરિસ્થિતિઓ ઊભી ન થાય એટલા માટે વિદ્યાર્થીઓની વલણ કસોટી લેવી જોઈએ. આ વલણ કસોટી અત્યારે ઘણા બધા સાયકોલોજીકલ ટેસ્ટમાં ઉપલબ્ધ છે, ઘણા બધા સાયકોલોજીસ્ટ કરિયર કાઉન્સલર્સ પાસે ઉપલબ્ધ છે, અને જો તમે થોડું ઇન્ટરનેટમાં વધુ ઊંડા ઉતરો
तो આવી કસોટીઓ દરેક ઉંમરના બાળક માટે ઉપલબ્ધ છે। મને નમ્રપણે એવું લાગે છે કે આપણી દરેક કોલેજીસ, દરેક યુનિવર્સિટીઝ, ઉચ્ચ શિક્ષણની દરેક સંસ્થાઓએ આવી કસોટીઓ લઈને જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો જોઈએ। આ કસોટી જ્યારે આપણે લઈશું ને ત્યારે બહુ બધા પ્રશ્નો આવશે। પ્રશ્નો આવશે એની ગુણવત્તાના, પ્રશ્નો આવશે એમાં પાસ ન થનારા વિદ્યાર્થીઓના, પ્રશ્ન આવશે કે જો બહુ ઓછા વિદ્યાર્થી પાસ થશે તો એ કોલેજમાં, એ સંસ્થાઓમાં જે અધ્યાપકો છે એની સંખ્યા, બધા બહુ પ્રશ્ન આવશે। પણ ધીમે ધીમે એના રસ્તાઓ આપણે શોધીશું અને એક સમય એવો આવશે કે જે જ્યારે સમાજ તરીકે આપણને એપ્ટિટ્યૂડ ટેસ્ટ આધારિત નિર્ણયો લેવાની ટેવ પડી જશે। ત્યાં સુધીનો જે વચ્ચેનો સમયગાળો જે છે એમાં આપણે મક્કમ મન સાથે આગળ વધવું જોઈએ। મને એમ લાગે છે કે આપણે ઉચ્ચ શિક્ષણમાં એપ્ટિટ્યૂડ ટેસ્ટના આધારે જો પ્રવેશ આપીશું તો એક દિવસ એવો આવશે કે આપણે ત્યાંની કોઈ પણ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની ક્ષમતા પણ આઈઆઈટી, આઈઆઈએમ, એનઆઈટી કે આઈએસસીના વિદ્યાર્થીઓ જેવી જ હશે અને પરદેશના વિદ્યાર્થીઓ પણ આપણી યુનિવર્સિટીઝમાં ભણવા આવશે। મને આશા છે આજની આ વાત આપને ગમી હશે। મળીએ છીએ આપણે સાયન્સ ઓફ લર્નિંગના આવતા એપિસોડમાં। થેન્ક યુ સો મચ।